હિન્દુ બાબર સમાજની યુવતીને ખાંભાના મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા મોટી સંખ્યામાં હિન્દુ બાબર સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી તથા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. તેમજ 10 દિવસમાં જો આ યુવતીને શોધવામાં નહીં આવે અને તેને છોડી દેવામાં નહીં આવે તો અનશન અને રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ આપી હતી. મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવવાની શંકા પણ દર્શાવવામાં આવી હતી. અહેવાલ કલ્પેશ નગડિયા, ખાંભા. મારું નામ મુનાભાઈ બાપુભાઈ કામળિયા. અમે આજરોજ ખાંભા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી અને બાબળ હજામ વાણંદ સમાજ દ્વારા માંગણી કરેલ છે કે જે ભાચા ગામની દીકરી, હિન્દુ બાબર સમાજની દીકરી, જે ખાંભા તાલુકાના ગીદડી ગામનો મોમેડિયન સંબંધનો છોકરો લવ જેહાદમાં લલચાવી ફોલાવી અને ભગાડીને જતો રહ્યો હોય, એ બાબતે અમે 11 તારીખે પ્રાંત અધિકારીને ઉના આવેદનપત્ર આપી અને ન્યાય માટે અમે બધા ભેગા થયા હતા અને આજરોજ અમે ખાંભા મામલતદાર કચેરીમાં પણ આવેદનપત્ર આપી અને સમાજ વતી માંગણી કરી છે કે આ દીકરીના પપ્પાને એની દીકરી પરત મળી જાય અને જે આ હિન્દુ મોમેડિયન સમાજના દીકરો જે એને લવ જેહાદમાં લલચાવી ફોલાવીને ભગાડી ગયો હોય તો એને તાત્કાલિક એને પકડી અને તેને IPC Act 363 અને 366 એની ઉપર ગુનો દાખલ થાય અને આ દીકરીના બાપા જે કાળુભાઈ ગોટાણીયાને ન્યાય મળે એ બાબતે આજે સમાજ ભેગો થઈ અને મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપી અને માંગ કરી છે. એવી આ સમાજની માંગણી છે અને આગલી રૂપરેખા જો આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળે તો અનશન માથે બેસવાની પણ ફૂલ તૈયારી છે અને અને અનશન માથે બેસ્યા પછી સરકારશ્રીના વિભાગના અધિકારી દ્વારા જો આશ્વાસન નહીં મળે તો મામલતદાર કચેરીના પંટાંગણમાં કેરોસીન છાંટીને આત્મવિલાપનો પ્રયાસ કરવા આ સમાજના યુવાનો તૈયાર.